હું પુષ્પા ગૌ સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું બ્રેડ સ્વીટ. રવા બદામની સ્વીટ બનાવવા માટે આપણે પહેલાં એક ચાસણી બનાવશું. તો તેના માટે આપણે આ અડધો બાઉલ ખાંડ લીધેલી છે, આખો નથી ભરવાનો. પછી તમારે વધારે બનાવવું હોય તો એ પ્રમાણે ચાસણી બનાવવાની. તો આ એક અડધો બાઉલ આપણે ખાંડ લીધેલી છે, એની આપણે હવે ચાસણી બનાવવાની છે. તો એ આપણે તપેલીમાં નાખી દઈશું. પહેલાં એમાં હવે આપણે પાણી નાખશું. આમાં એવું નથી કે ખાંડ ડૂબે એટલું જ પાણી નાખવાનું, આમાં આપણે થોડુંક વધારે પાણી નાખવાનું છે. આપણે બ્રેડને એમાં ડૂબાડવાની છે. હવે આની આપણે ચાસણી બનાવી લઈશું. આપણે થોડો ચપટી આમાં એલચી પાવડર નાખી દઈશું ફ્લેવર માટે. પહેલેથી જ નાખી દેવાનો એટલે ટેસ્ટ સરસ આવે એનો. હવે ખાંડ નીચે ચોટે નહીં, એના માટે આમ સતત પહેલાં આપણે હલાવતું રહેવાનું. ખાંડ પીગળી જાય પછી તમે છોડી દેશો તો પણ ચાલશે. હવે આપણે બ્રેડ કટિંગ કરી લઈએ. આમાં ચપટી આપણે કલર નાખી દઈશું. એક ચપટી એક જ કલર નાખવાનો, એમાં ફૂડ કલર આવે ને એ નાખવાનો. આ બ્રેડ લીધેલી છે, નાનું પેકેટ આવે ને એ બ્રેડનું મેં લીધેલું છે. હવે આપણે બ્રેડને કટ કરી લઈશું. બ્રેડને તમારે જેવો આકાર આપવો હોય, જે રીતે કટિંગ કરવી એ રીતે કટિંગ કરી શકો તમે. આપણે આવી રીતે કટિંગ કરી લઈશું આ દિલ આકારમાં. તમારી પાસે જો આ ન હોય, આવું બીબું ન હોય, તો તમે બાઉલ વાટકો આવે ને વાટકાથી કરી શકો, આવી રીતે ગ્લાસથી ગોળ કરી શકો. કોઈ બી તમારે આકાર આપવો હોય એ આકાર આપી શકીએ. આપણે આવી બધી દિલ આકારની કાપી લઈશું. આ બ્રેડ આપણે બધી જ આવી રીતે કટિંગ કરી લીધેલી છે. બદામ અને અખરોટ એનો ભૂક્કો લેશું. આ એક બાઉલ નાખી દેવાનું આપણે, એટલે આમાં મેં 15-20 બદામ લીધેલી. હવે એમાં 2-3 ચમચી આપણે મિલ્ક પાવડર નાખશું. પછી એવું લાગશે તો પાછો નાખશું આપણે. ને 1/2 ચમચી આપણે એલચી લેશું. ને 1 મોટી ચમચી આપણે ઘરની મલાઈ લેશું. હવે આપણે એને મિક્સ કરી લેશું બધાને. હવે આને આપણે બ્રેડમાં લગાવશું. આવી રીતે બ્રેડ લેવાની, બ્રેડમાં ઉપર આમ લગાવી દેવાની. આવી રીતના લગાવી દેવાનું, એક ચમચી લગાવવાનું. ઉપર આપણે બીજી બ્રેડ આમ મૂકી દેવાની ને આમ દબાવી દેવાની. આવી રીતે આપણે બધી જ તૈયાર કરી લઈએ બ્રેડ. જો તમને કોઈ મીઠાઈ કે કોઈ બીજી કોઈ બી વાનગી તમારે બનાવવી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, હું એ પ્રમાણે બનાવીશ તમારા માટે. તો આ બ્રેડ આપણી બધી તૈયાર થઈ ગયેલી છે. આ બ્રેડ આપણી બધી તૈયાર થઈ ગયેલી છે. હવે એને આપણે ચાસણીમાં બોરી લેશું. આવી રીતે બોરવાની એને, ને આમ તરત કાઢી લેવાની, નકર બ્રેડ તો આપણી પોચી હોય એટલે એકદમ ઓલી થઈ જાય, પોચી આમ મૂકતું જવાનું. આ બધી આપણી બ્રેડ તૈયાર થઈ ગયેલી છે. હવે આપણે સર્વ કરી લઈશું.